સ્ત્રી નું દુશ્મન હોય છે એવું કહેવાય છે, તમે માનો છો? યસ, હું માનું છું. કઈ રીતે? કે જે તમે એક્ઝામ્પલ આપ્યો કે સાસુ ને વહુનો, તે એક્ચ્યુઅલી દુશ્મન એ રીતે થાય છે, બીકોઝ સાસુ ને અધર ઇનસિક્યોરિટીઝ હોય છે કે મારો એક નવી છોકરી ગેરમાઈ છે, મારા છોકરાને, કારણ કે યુ નો મધર એન્ડ સન શેર અ રિલેશનશિપ વેર ધ મધર ઇઝ ઓલવેઝ અટેચ ટુ ધ સન, અને એ રિલેશનશિપ માટે એ પેલા વહુને એટલા માટે કરવા માંગે છે ડોમિનેટ, કારણ કે શી વોન્ટ્સ ટુ પ્રૂવ કે શી ઇઝ ધ હોલ એન્ડ સોલ ઓફ ધીસ થિંગ, શી હેઝ ટુ રિમેન ઇન કંટ્રોલ. આ થતું હતું. Now things have changed. Away sasuo, believe me, I have seen, away sasuo are treating their wife as their friends. અને એ જે ફ્રેન્ડશિપ છે ને એટલી કદાચ દીકરીથી વધારે મોટી એ લોકોની ફ્રેન્ડશિપ થાય છે, કારણ કે દીકરી એક દીકરી રહે પણ જયારે ફ્રેન્ડ હોય ત્યારે ડિફરન્ટ રિલેશનશિપ. એટલે આ બધું તમે જે પેલી સિરિયલોમાં જોયો છો એક અલગ સ્ટોરી છે, લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધેટ રાઇટ નાઉ, બટ ધ ફેક્ટ ઇઝ નાઉ ગોઈંગ ધ અધર વે અરાઉન્ડ કે ધે આર નાઉ બીકમિંગ ફ્રેન્ડ્સ. બીજો ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે બેને કરી, મારે ખાસ કર્યું છે કે હા આપણે રાતે બે વાગે જઈએ છીએ તો કોઈ પ્રોબ્લેમ થતો નથી, પણ મારે દિવસમાં મારો આ ચેન છે હું અંદર રાખીને ચાલુ છું, કારણ કે મને બીક લાગે છે કે કોઈ ખેંચી ના જાય. મારી બુદ્ધિ ઘરડી બહેનો જ્યાં રહે છે, એલ્ડરલી પીપલ હોય એ લોકો બી એટેક થાય છે રાતે, એટલે એ હકીકત છે. લેટ ઇઝ નોટ લેટ સી કેરિયર સેફ. યસ, તમે જે તુલના કરો કે બીજામાં બીજા સ્ટેટમાં થતું એના કરતા આપણે ઓછું છે, તો યસ ઓછું છે, પણ મારે કેવું છે કે એટલું બી ઓછું નથી કે આપણે સેફ સિક્યોર ફીલ કરીએ છીએ. અને તો મેન્ટાલિટી છે ને કે ઘરમાં અમે એવું નથી કહેતા કે ભાઈ અમદાવાદ છે એટલે રાતે તું જા છોકરી, ના મારા ઘરમાં નથી કહેતા, અમદાવાદ હોય કે દિલ્હી હોય રાતે તો ના જ જવા દે. એટલે કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ ઓફ ધ સેફટી પોઈન્ટ, યસ વી આર સેફ બટ નોટ ટિલ ધેટ લેવલ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે કરવો હતો, ખાસ બહેનોના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે આપણે જે અત્યારે કહીએ છીએ કે બહેનોએ જે પેલા રિલેશનશિપની વાત તમે કરતા હતા સાસુ વહુના રિલેશનશિપની, એ સિવાય બીજી ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ છે કે જે મેં જોયું છે કે જે આપણે વહુ આવે છે ને પેલી પેલું શું કહેવાય દીકરી, પરંતુ હવે સમાજમાં પરિવર્તન થઈ રહ્યું છે, સ્વભાવમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે, અને લોકોના જે સંબંધો છે તેમાં પણ ક્યાં ટીવી પર બધા ફેમસ સોંગ જોયે છે, બધા આઈટમ નંબર શીલા કી જવાની, મુઠલી બદનામી, હેલકટ જવાની, આજે બહુ જ ફેમસ થઈ રહ્યા છે. અને એટલું શોકિંગ કે આટલા બધા પોપ્યુલારિટી મળી રહી છે આ સોંગ્સને. નાના નાના છોકરા હોય, 3-4 વર્ષની છોકરીઓ હોય, એમને પોતાના પેરેન્ટ્સ લઈ જતા હોય છે ડાન્સ ક્લાસીસમાં આઈટમ નંબર શીખવા, અને પછી સંગીત સંધ્યા હોય કે કોઈ બીજા ફંક્શન હોય ત્યાં પ્રાઉડલી પોતાની બાળકીને આવા ડાન્સ કરવાનો અલાવ કરે છે. અને પછી આપણે એક બાજુ એવું કહીએ છીએ કે પછી મોટી થાય તું ના કરવા દઉં, આવી માનસિકતા કેમ છે? તો એ ક્યાંક ક્વેશ્ચન કરે છે આપણા પોતાને જ, કે તમે એક બાજુ આ બધું અપ્રિશિએટ કરો છો, વાહ વાહ કરો છો, અને બીજી બાજુ આપણે અટકા માંગીએ છીએ કે ના, વિમેન પર રેપ ના થવા જોઈએ, ના વિમેન પર અત્યાચાર ના થવા જોઈએ. તો ક્યાંક આ બેલેન્સ રાખવું જરૂરી છે કે મારામાં આ કેવું છે કે સૌથી પહેલા તો યા બે હાથે તાલી વાગે, પણ લોકો ભૂલી ગયા છે કે એક હાથે ચપટી વાગે છે. એટલે કમિંગ બેક ટુ તમે કહો છો વેસ્ટર્ન સોસાયટી, આજે એક ફેમિલી વાળાને લીધો, પછી કાલે એના બીજા કોઈ કઝિન વાળાને લીધો, એટલે ધીસ ઇઝ ધ ઇશ્યુ. એટલે આ પોઈન્ટ માટે ધ ઓનલી સોલ્યુશન ઇઝ ધેટ ધ સોસાયટી શુડ વેક અપ, ધ ફેમિલી શુડ વેક અપ એન્ડ સે કે નો બોસ, ધીસ કેનોટ બી ડન, ધીસ ઇઝ નોટ ટોલરેટેડ. બિલકુલ, શું કહેશો ભાવિનીબેન આ વિષય ઉપર? કે આજે મોડર્ન થઈ રહી છે, આજની સ્ત્રીઓ મોડર્ન થઈ રહી છે, પણ ક્યાંક વાંક અમને પણ કાઢવામાં આવે. પણ એટલે જ હું કહી, મેં પેલા કીધું ને કે મા બાપે જતન કરવાનું છે, ખાસ તો માએ, કે દીકરીને એ કહેવાનું છે કે ક્યાંય ટેમ્પ્ટ ના થાય કોઈ વાતથી, પછી પોતાની સ્કિલ વિશે વિચારે, પોતાની આવડત શું છે હકીકતે, શોર્ટકટ ના અપનાવે. આ બધું જયારે થાય છે ને ત્યારે ચોક્કસ એ લોકોને આવા કોઈ પણ શિકાર નો ભોગ બનવું જ પડતું હોય છે. સમયનો અભાવ છે, તમારા ત્રણેય પાસેથી એક મેસેજ લેવા માંગીશ આજના દિવસે આજની સ્ત્રીઓને, અને ખાસ કરીને જે માતા પિતા છે બાળકીના, તેઓનો શું મેસેજ છે? હું માતા પિતાને એટલું જ કહીશ કે તમારી બાળકીને ગળથૂથી માં એની મજબૂતી